નમસ્કાર, જેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આચાર્ય પ્રશાંતભાઈ ત્રિવેદી દ્વારા આપણે જાણીશું આજે ગૌરી વ્રતના મહાત્મ્ય વિશે. જાણીશું કે કેવી રીતે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત એની ઉજવણી કરવી અને શું આ વ્રત પાછળ છુપાયેલી છે દંતકથાઓ અને આ વ્રત કરવાથી શનિ ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રજનો, આ વ્રત અષાઢ માસની અંદર ગૌરી વ્રતનો પ્રારંભ અષાઢ સુદ એકાદશીના દિવસથી માંડી એક અષાઢ સુદ પૂર્ણિમા સુધી ગૌરી વ્રત નાની બાલિકાઓ કરતા હોય છે અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરવાથી બાલિકાઓ અને કુંવારિકાઓ પોતાની મનવાંચિત ફળોની પ્રાપ્તિ કરાવે છે. તો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત શાના માટે કરવું જોઈએ ને આ વ્રતનો પ્રારંભ કઈ રીતે થયેલો હતો અને કોણે આ વ્રત કરેલું હતું તે સવિસ્તાર હકીકત અને તેની પાછળ શું રહસ્ય છુપાયેલું છે હું તમને સૌપ્રથમ એ વ્રતની વાત કરીશ. તો ભારતીય વર્ષની અંદર સૌપ્રથમ એક બ્રાહ્મણ દંપતિ આ વ્રતનો મહિમા સૌપ્રથમ તેમને જણાવ્યો છે કે એક બ્રાહ્મણ દંપતી પોતાની પત્ની સાથે અહીંયા એક સમુદ્ર કિનારે રહેતા હતા. સમુદ્ર કિનારે રહેવાથી તે દંપતિ અત્યંત સુખી હતા, પણ તે એટલા જ આધ્યાત્મિક હતા, પણ તેમના જીવનની અંદર પુત્ર સંતાન હતું નહીં. માટે પોતે બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્નીએ ભગવાન શિવની આરાધના કરી છે. ભગવાન શિવની આરાધના કરતા ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થયા છે અને ભગવાન શિવે તેમને વિનંતીપૂર્વક ભક્તિનો મહિમા સમજાવ્યો છે. ભગવાન શિવે કીધું છે કે હે વિપ્રદેવ, હે ભૂદેવ, આપની પૂજાથી હું અત્યંત પ્રસન્ન થયો છું અને તમારે શું વ્રતની આ વ્રતની પૂજાથી તમારે શેનું વરદાન પ્રાપ્ત કરવું છે. ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની કહે છે કે અમારા જીવનની અંદર પુત્ર સુખ છે નહીં, મને પુત્ર પ્રાપ્ત થાય તેવા તમે આશીર્વાદ પ્રાપ્ત કરાવો. ત્યાર પછી ભગવાન શિવે એવું કીધું છે કે અહીંયાથી થોડી નજીક આ જંગલની અંદર એક મારું શિવલિંગ છે ને મંદિર છે, ત્યાં જઈ તમે તે શિવલિંગની પૂજા કરજો. તે અપૂજ છે, તેને તમે પૂજનીય બનાવજો જેથી તમારું આ સંકલ્પ પરિપૂર્ણ થશે. ત્યાર પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની એ જંગલની અંદર જઈ ભગવાન શિવની પૂજા કરવા માટે જાય છે, પણ ભગવાન શિવની પૂજા કરવા માટે જલ અને પુષ્પની ઉપસ્થિતિ હોવી જરૂરી છે. એટલે બ્રાહ્મણ પોતાની પત્નીને કહે છે કે હે ભારિયા, હું ભગવાન શિવની પૂજા માટે પુષ્પ અને પાણીની શોધમાં જ આવું છું જંગલમાં, તમે અહીંયા નિરંતર વિશ્રામ કરો. એટલે બ્રાહ્મણ તે પોતે અહીંયા પુષ્પ અને પાણીની શોધની અંદર જંગલની અંદર જાય છે, પણ જંગલની અંદર પાણી અને પુષ્પની શોધમાં જતા એક સર્પ એક નાગ તેને કરડે છે અને તે મૂર્છિત અવસ્થાની અંદર પડે છે. ત્યાર પછી થોડો સમય વધારે લાગતા બ્રાહ્મણની પત્ની ચિંતામાં આવે છે અને તે પોતે પોતાના પતિની વિહની અંદર ખૂબ દુઃખી થાય છે. એટલે ત્યાર પછી તે જંગલની અંદર પોતાના પતિની શોધની અંદર જાય છે અને પોતાના પતિ તેને મૂર્છિત અવસ્થાની અંદર પડેલા જોઈ, સાપને જોઈ તે ડરી જાય છે અને તે જ સમયે ભગવાન શિવની પૂજા કરે છે અને ભગવાન શિવ તેને પ્રસન્ન થાય છે અને ભગવાન શિવ આવાથી તેને આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને ફરીથી બ્રાહ્મણ પોતે સજીવન થાય છે. ત્યાર પછી ભગવાન શિવ તેને આ વ્રતનો મહિમા સમજાવે છે અને ત્યાર પછી તે પોતે બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની ભગવાન શિવની પૂજા કરે છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન શિવ દ્વારા તે પત્નીને તેને અખંડ સૌભાગ્યવિત્તનું પ્રતીક પ્રાપ્ત થાય છે અને ત્યારથી આ દિવસ સુધી તે બ્રાહ્મણની સ્ત્રી ભગવાન શિવની અને ગૌરીની પૂજા કરવાથી તે અખંડ સૌભાગ્યવતીનું પ્રતીક પ્રાપ્ત કરે છે. ત્યારથી માંડીને આ દિવસ સુધી જયા પાર્વતીની આ વ્રતોની ઉજવણી આપણે કરતા જોઈએ. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કેવી રીતે કરવું? તો મિત્રજનો, ભક્તજનો, ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત વિશે થોડો વિશેષતાઓ અલગ અલગ બતાવી છે ભારતીય વર્ષની અંદર. ગૌરી વ્રત નાની બાલાઓ પોતે કરતી હોય છે. તેની અંદર શાસ્ત્ર કહે છે કે માટીના કુંડાની અંદર સાત ધાન્ય ઉમેરી અને ત્યાર પછી અષાઢ સુદ એકાદશીથી માંડી અષાઢ સુદ પૂનમ સુધી આ વ્રત કરવું. ઘરની અંદર સૌપ્રથમ તે ઝવેરાની પૂજા કેવી રીતે કરવી? શાસ્ત્ર કહે છે
એક નાડાચણીનો ટુકડો લઈ અને ઝવેરાની આજુબાજુ તે નાડાચણીના ટુકડાને એક વસ્ત્ર અર્પણ કરવું, ત્યાર પછી તે ઝવેરા ઉપર કંકુ અર્પણ કરવું, ત્યાર પછી ચોખા અર્પણ કરી તેના પર પુષ્પ અર્પણ કરવા, ત્યાર પછી રૂની પુષ્પમાલા અર્પણ કરવી, ને ત્યાર પછી કીધું અબીલ ગુલાલ અને સિંદૂર અર્પણ કરવું, ત્યાર પછી યથાશક્તિ નૈવેદ્ય અર્પણ કરી અને ત્યાર પછી તેના ઉપર દીપ અર્પણ કરવો. આ રીતે ગૌરી બાળાઓએ આ વ્રત કરવું. જયા પાર્વતી વ્રત વિશે એક અભેદ બીજી એક બીજી વિશેષતા એવી રીતે બતાવેલી છે કે જયા પાર્વતી વ્રત શિવના મંદિરની અંદર બ્રાહ્મણો દ્વારા પૂજા કરાવવામાં આવે છે. તે અષાઢ સુદ તેરસથી માંડી અષાઢ વદ બીજ સુધી 5 દિવસનું આ વ્રત બતાવેલું છે. તો જયા પાર્વતી વ્રત વિશે એ આ વ્રત પોતે પાર્વતીએ શિવજીની પ્રાપ્તિ માટે કરેલું છે. શાસ્ત્ર કહે છે આ વ્રત લક્ષ્મીજીએ વિષ્ણુની પ્રાપ્તિ માટે કરેલું છે અને ત્રીજા નંબરમાં સીતાજીએ રામની પ્રાપ્તિ માટે કરેલું છે. આ વ્રતનો મહિમા એવી રીતે છે કે પોતાની મનવાંચિત ફળોની પ્રાપ્તિ માટે અહીંયા સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. શાસ્ત્ર કહે છે કે મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય, કાર્યોની સિદ્ધિ થાય અને ખંડ સૌભાગ્યવતીનું પ્રતીક પ્રાપ્ત થાય તે માટે અહીંયા બાલિકાઓ આ વ્રતની પૂજા ભગવાન શિવના મંદિરમાં કરતી હોય છે. શાસ્ત્ર કહે છે આ વ્રત કરવાથી વૈધવ્ય દોષની અંદરથી આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે, શ્રેષ્ઠ વરની પ્રાપ્તિ થાય છે, એના માટે આ વ્રત કરવાનું હોય છે. આ વ્રતને મોડાકત વ્રત પણ કહેલું છે. આ વ્રતની અંદર મીઠા અને લોટોનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર ને માત્ર બાલિકાઓએ મીઠા વગરનું ભોજન અને લોટ વગરનું ભોજન કરવું, તેની અંદર ફળફળાદીનો ઉપયોગ કરવો, દૂધની બનાવેલી મીઠાઈઓનો ઉપયોગ કરવો, ત્યાર પછી કીધું કે દૂધ દહીં આ બધી વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકાય છે, જ્યુસ તેમજ અનેક પ્રકારના ફ્રૂટ પણ ખાઈ શકાય છે, તે રીતે આ વ્રત કરવું ને આ વ્રત કરવાથી ભગવાન શિવ અને જગદંબાની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્ર કહે છે કે જયા પાર્વતી વ્રત વિશે અહીંયા સવારે સ્નાનાદિ કર્મ કર્યા પછી સુંદર વસ્ત્ર અને આભૂષણો ધારણ કરી ભગવાન શિવના મંદિરમાં જઈ ભગવાન શિવ અને ગૌરી કહેતા જગદંબાની પૂજા કરવી, બ્રાહ્મણો સાથે પૂજા કરાવી ને પૂજા કરાયા પછી ઘરે આવી અને ઓમ દમ ઓમ દુર્ગાય નમઃનો જપ કરવો અને 11 વાગ્યા સુધી રાત્રિ જાગરણ કરી અને 5 દિવસ શ્રેષ્ઠ રીતે ભક્તિરૂપી આ વ્રત કરવાથી ભગવાન શિવ અને જગદંબા ગૌરી પ્રસન્ન થાય છે અને તમને મનમાંચિત ફળોની પ્રાપ્તિ કરાવે છે. આ વ્રત કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત કરવાથી ભગવાન શિવની પ્રસન્નતા અને ગૌરી કહેતા જગદંબાની પણ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. તો ભક્તજનો, આ દિવસોની અંદર કુવારિકાઓએ અને બાલિકાઓએ ભગવાનની પૂજા કરવી અને પૂજા કરી અને પોતાને મનવાંછિત ફળોની પ્રાપ્તિ કરાવી. શાસ્ત્ર કહે છે કે અહીંયા ભગવાનને વસ્ત્ર અર્પણ કરવું. વસ્ત્ર અર્પણ કરવાથી શું પ્રાપ્ત થાય છે? તો વસ્ત્ર અર્પણ કરવાથી ભગવાન દ્વારા તમારી જીવનની હંમેશા માટે અહીંયા દરેક સમસ્યાઓ દૂર થાય છે. ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાથી, ભગવાનની લજ્જા ટાંકવાથી ભગવાન કોઈ દિવસ આપણી લજ્જા જવા દેતા નથી. ત્યાર પછી કીધું કે કંકુ અર્પણ કરવાથી અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી કીધું કે અબીલ ગુલાલ અને સિંદૂર અર્પણ કરવાનું, ભગવાન શિવની પૂજા કરો અને ગૌરીની પૂજા કરો. ત્યારે શાસ્ત્ર કહે છે કે અબીલ અર્પણ કરવાથી શું પ્રાપ્ત થાય છે? શાસ્ત્ર કહે છે અબીલે આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ સિંદૂરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહિતમ. અબીલ અર્પણ કરવાથી આપણા આયુષ્યની અંદર અભિવૃદ્ધિ થાય છે, ગુલાલ અર્પણ કરવાથી આપણા જીવનની અંદર પ્રીતિ અને પ્રેમનો સંચાર ઉદ્ભવ થાય છે, સિંદૂરેણ સમાયુક્તમ સિંદૂર અર્પણ કરવાથી આ જગતની અંદર દરેક સમાજ સાથે દરેક મિત્ર સાથે આપણા પ્રેમને સમાયુક્તિ સમ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. અને હરિદ્રા પાંતુવર્ધની, ત્યાર પછી કીધું હરિદ્રા અર્પણ કરવાથી આપણા જીવનની અંદર શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. માટે ભગવાનની પૂજાની અંદર અહીંયા શાસ્ત્ર કહે છે કે વસ્ત્ર કંકુ સૌભાગ્ય દ્રવ્ય ભગવાનને દીપ અર્પણ કરવો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. દીપ અર્પણ કરવાથી આપણા જીવનની અંદર અશુભ રૂપી ઉર્જાઓ દૂર થાય છે અને શુભ ઉર્જાઓની પ્રાપ્તિ થાય છે અને ભગવાન દ્વારા આપણું પરમ કલ્યાણ થાય છે. ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવાથી ભગવાનને અહીંયા પ્રસાદ અર્પણ કરવાનો મહિમા બતાવ્યો છે. તો ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવાથી ભગવાનના સાક્ષાત દર્શનની અનુભૂતિ હૃદય સ્થાનની અંદર થાય છે અને ત્યાર પછી કીધું ભગવાનને દિવ્ય ઋતુ ફળની પ્રાપ્તિ કરાવી. એટલે ભગવાનને અત્યારે હાલ જે ઋતુ દ્વારા જે પણ
ફળોની ઉત્પત્તિ થયેલી છે તે ભગવાનને ફળો અર્પણ કરવા, ભગવાન ગૌરી કેતા જગદંબા અને શિવના નિત્ય દર્શન કરવા, ત્યાર પછી સર્વ મંગલ માંગલ્ય શુભે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, આ મંત્રનો શક્ય હોય તો જપ કરવો, અને આ મંત્ર આપણને ફાવી ન શકે તો યથાશક્તિ ઓમ ઉમા મહેશ્વરાય નમઃ, ઓમ ઉમા મહેશ્વરાય નમઃ, ઓમ ઉમા મહેશ્વરાય નમઃનો જપ કરવાથી આપણા આ વ્રતનો મહિમા વધારામાં વધારે દિવ્ય બને છે, અને આ વ્રત કરવાથી તમારી દરેક મનો ઈચ્છિત ફળોની કૃપા પ્રાપ્ત થાય છે, તમારા સંકલ્પો પરિપૂર્ણ થાય છે, અને આ વ્રત દિવ્ય બને છે. ને આ વ્રત શાસ્ત્ર કહે છે એક માસ પાંચ વર્ષ, એક વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ અગિયાર વર્ષ આ વ્રત આપ કરી શકો છો, અને અને પાંચ વર્ષે અથવા અગિયાર વર્ષે આ વ્રત ઉજવી પણ શકાય છે. નાની બાલિકાઓ અને કુવારિકાઓને દિવ્ય સૌભાગ્યની વસ્તુ પ્રાપ્તિ અર્પણ કરી, દાન અર્પણ કરી, ને આ વ્રતનો મહિમા વિશેષ રૂપે ઉજવી શકાય છે, ને તે અર્પણ કરવાથી તમારા જીવનની અંદર શોક અને ઈચ્છાઓની પૂર્તિ થાય છે. આ વ્રતનો મહિમા મેં આપને જણાવ્યો છે. આ વ્રત આપના માટે અત્યંત સુખદાયી અને પુણ્યદાયી નીવડે તે જ મારી અભિલાષા. ZS TV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અસ્તુ શ્રીહી.